उद्योगपति चिरायु अमीनना पत्नी मल्लिका अमीननुं नाम एफआईआरमांथी गायब थई जता अनेक तर्क वितर्को चर्चाई रह्या छे। अखंड फार्म हाउसमां रेड बाद पोलीसे पंचनामानी कार्यवाही करी हती। महफिलमां पकड़ायेला पुरुषो अने महिलाओने पोलीस लग्जरी बस अने सरकारी गाड़ियोमां बेसाड़ी ब्लड टेस्ट करावा सयाजी होस्पिटल लई गई हती। चिरायुना पत्नी मल्लिकाने पण पोलीस पकड़ायेली महिलाओ साथे सयाजी होस्पिटलमां लई गई हती। तेम छतां पोलीसना चोपड़ानी यादीमां मल्लिकानुं नाम गायब थई गयुं होवानी चर्चाओ चाली हती। जे बाबते आजनो तालुका पोलीस स्टेशन खाते अधिकारीए मल्लिका अमीनना नाम बाबते खुलासो कर्यो हतो। વાત તદ્દન ખોટી છે, ગુનો નોંધવામાં આવેલો છે, એમના એફઆઈઆરમાં પણ નામ છે, એમના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે। જેની વાત કરવામાં આવે, પોલીસ દ્વારા જે લિસ્ટ આપવામાં આવ્યું હતું તેની અંદર મલ્લિકાબેનનું નામ નહોતું, તો સાહેબ તેનું કોણ કારણ છે? એનું કારણ એ હશે કે જે યાદી જે છે એ એસએસજી હોસ્પિટલમાંથી કદાચ લેવામાં આવી હોય, અને એ વખતે કદાચ વિવિધ ટીમો જેને આટલા બધા મોટા પ્રમાણમાં લોકો હતા, એટલે મે બી એવું બની શકે કે કદાચ એ નામ ન પણ આવ્યું, પણ ઓલરેડી આપણે એફઆઈઆરમાંનું નામ છે જ, એટલે પોલીસ દ્વારા જે એફઆઈઆર નોંધવામાં આવ્યું તેમાં મલ્લિકાબેનનું કાયદેસર નામ છે જ। અન્ય જે વાત કરવામાં આવે કે એવી પણ વાતો જાણવા મળી છે કે પૂર્વ ક્રિકેટર હતા, શિક્ષણવિદ હતા અને રાજકીય વર્ગ ધરાવતા 5-6 લોકો સામે પાછળથી પાતલા પાણે તેમને કાઢી નાખવામાં આવે તેવી વાત છે સાહેબ, એ જો સાબિત થશે તો પોલીસ શું કાર્યવાહી કરશે? એ જો સાબિત થશે તો પોલીસ જે છે એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એમાં કોઈને છોડવામાં નહીં આવે, પરંતુ એવું છે જ નહીં, આ લોકો જે ત્યાં હાજર હતા એ તમામ લોકોનું વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે, અને આ બધી કદાચ સ્વાભાવિક છે કે કદાચ અફવા પણ હોઈ શકે, અને વાતો વાતોથી લોકો પણ વાતો કરતા હોય છે, પણ ખરેખર પોલીસે જે છે એ ફેર કામગીરી કરી રહી છે। દેશના સૂત્રોની વાત કરો, સોર્સ કહી રહ્યા છે કે પૂર્વ ક્રિકેટર હતા, એક શિક્ષણવિદ હતા, તેઓને પાછલા બાણે જે કાઢવામાં આવે, પોલીસ કદાચ સાબિત થાય તો શું કાર્યવાહી? તો એના વિરુદ્ધ જે કાયદેસર કાર્યવાહી કરવામાં થશે એ કરવામાં આવશે જ।